સ્વામી શિખામાં ગાંઠ વારવી એનું કઈ રહસ્ય છે તો જણાવો, ધ્યાન કેરાય. જો ધ્યાનભાઈ, આપણા શરીરની અંદર ચક્રો છે અલગ અલગ જગ્યાએ, એમાં સૌથી ઉપર એક ચક્ર છે. કયું ચક્ર છે? બ્રહ્મરંધ્ર. હા, બ્રહ્મરંધ્ર છે. અહીંયા કને ઉપર આપણે જે કઈ સત્સંગ, ભજન, ધ્યાન, કીર્તન, ઉપાસના કરીએ છીએ એના દ્વારા આપણા શરીરની અંદર આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને એ ઉર્જા એવી છે કે જે ઉર્ધ્વ ગતિ કરે છે, ઉપરની સાઈડ ગતિ કરે છે. આપણા શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થાય આધ્યાત્મિક, ઉપરની સાઈડ ગતિ કરે, અને ઉપર સૂર્ય છે, એ સૂર્યને આ ઉર્જાને ખેંચે છે. તો આપણે બ્રહ્મરંધ્રને શિખા રાખીને એને ગાંઠ વારવી, એ બ્રહ્મરંધ્રને લોક કરવાનું છે, બંધ કરવાનું છે. જો શિખા રાખેલી હોય અને ગાંઠ વાળેલી હોય તો જે ઉર્જા ત્યાંથી પસાર થાય એ બંધ થઈ જાય, તો ત્યાંથી ઉર્જા છે એ નીકળી ન જાય. આપણી જે ઉર્જા એ આપણા શરીરની અંદર જ રહે અને આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવામાં એ મદદ કરે. પણ જેણે શિખા નથી રાખી અથવા રાખી છે છતાંય ગાંઠ નથી વાળતા, તો એની જે આધ્યાત્મિક ઉર્જા એ બ્રહ્મરંધ્ર દ્વારા શિખાને માર્ગે થઈને વહી જાય છે. જે આપણે કમાઈએ છીએ પણ આપણને લાભ થતો નથી, એટલા માટે શાસ્ત્રમાં શિખા રાખી એનું બંધન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે કે આપણે જે કંઈ આધ્યાત્મિક ઉર્જા કમાઈએ છીએ એ આપણા શરીરમાં સંગ્રહિત થાય અને ભગવાનની નજીક જઈ આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધી શકીએ. અને આની સાથે આ વિષય ઉપર ઘણા વિસ્તારથી તમને શ્રવણ કરવું હોય તો શિખા વિશેનો પણ એક ટોપિક આપણે ઓલરેડી કરેલો છે, એ તમે સાંભળી શકો છો. સ્વામીજી, મારા દાદાને અત્યારે શારીરિક રીતે ખૂબ દુઃખ છે અને અમે તેમનું હોસ્પિટલમાં પણ ચેકઅપ કરાવ્યું છે અને બધું જ રિઝલ્ટ નોર્મલ છે, પણ તે અમને કહે છે કે તેમને દુઃખ અનુભવાય છે, તો એનો કોઈ ઉપાય કયો? જો જય ભાઈ, એના માટે તો આપણે ભગવાનની પ્રાર્થના કરી શકીએ, ભગવાનનું ભજન કરી શકીએ. ઘણી વખત આ પ્રારબ્ધ કર્મને આધારે દુઃખ પીડા આવે. આપણે આ જન્મમાં સત્સંગ સ્વીકાર્યો, ભગવાનનું શરણું સ્વીકાર્યું, એટલે આપણે સન્માર્ગે ચાલ્યા હોય, કોઈ એવા પાપ કર્મ ન કર્યા હોય, પણ આનાથી પૂર્વ જન્મની અંદર આપણને સત્સંગનો યોગ ન થયો હોય, આપણે ગેરમાર્ગે ચાલીને ઘણા બધા એવા નબળા કર્મ કદાચ કર્યા હોય અને એ કર્મ આ જન્મના આપણા પ્રારબ્ધ તરીકે આવ્યા હોય, તો આપણે એને આધારે સુખ દુઃખ ભોગવવું પડે. પણ ભગવાનના ભક્તે ધીરજ રાખી અને ભગવાનનું ભજન કરવાનું, કારણ કે સુખ દુઃખ બધાના જીવનની અંદર આવે છે. ઇતિહાસો જોવા, ભગવાન જ્યાં અવતર્યા હતા એવા ભગવાન રામના માતા પિતા દશરથ કૌશલ્યા, એને પણ દુઃખ થયું. ભગવાન કૃષ્ણ આવ્યા, એના માતા પિતા વસુદેવ અને દેવકીને કેટલું જબરજસ્ત દુઃખ થયું હતું. ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાને પણ દુઃખ થયું. અરે, સ્વયં રામચંદ્ર ભગવાન ધરતી પર આવ્યા તો એમને પણ 14 વર્ષનો વનવાસ થયો. ભગવાન શ્રી કૃષ્ણને પણ પોતાના જન્મની સાથે જ માતા પિતાને છોડી અને પારકા ઘરે જઈને મોટા થવું પડ્યું. આ બધા મહાભયંકર દુઃખ છે. એ દુઃખની સામે આપણને તો શું દુઃખ છે? કાંઈ દુઃખ નથી. માટે ભગવાનનો શરણું રાખી અને આપણે ધીરે સહન કરી દિવસો પસાર કરવા. સ્વામી, આપણે તિલક ચાંદલો ભૂજા એ કેમ કરવામાં આવે છે? કઈ કારણ? બસ, આપણા ઋષિ મુનિઓએ પૂજા કરવાની એક પદ્ધતિ આપી છે, એમાં ભાલમાં, હૃદયમાં, બંને બાહુમાં ચતુર્વ્યુહ ભગવાન છે, આપણા આ અંગમાં નિવાસ કરીને રહે છે. ભગવાન વાસુદેવ અહીંયા રહે છે, શંકરસણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ભગવાનના ચતુર્વ્યુહ એ આપણી ભુજાઓને વિશે નિવાસ કરીને રહે છે. તો એ ભગવાનની આપણે પ્રાતઃ પૂજા ટાઈમે તિલક ચાંદલો કરીને પૂજા કરીએ છીએ, એવો ભાવ છે. સ્વામીજી, આરતીમાં આડી દિવેટ અને ઊભી દિવેટમાં શું ફરક છે? કાંઈ જ ફરક નથી. જેને જેવી ઉપલબ્ધ હોય એવી રીતે તમે આરતી કરી શકો છો. જય શ્રી સ્વામિનારાયણ. શાકભાજી, કઠોળ, દહીં, દૂધ વાળો નિયમ સમજાવો વિગતવાર. રજનીકાંત પરમાર. જો રજનીકાંતભાઈ, એ નિયમ છે, જેને શ્રદ્ધા હોય એ પ્રમાણે નિયમ લે. એમાં ચાતુર્માસના પહેલે મહિને લીલા શાકભાજી છે એ ન ખાવાનું, બીજે મહિને દહીં ન ખાવાનું, ત્રીજે મહિને દૂધ ન લેવાનું, અને ચોથે મહિને દ્વિદળ, જાણે કે કઠોળ, કે જેના બે ફાડા થતા હોય એ દ્વિદળ કહેવાય, એ વસ્તુ ના લેવી. આવો નિયમ લઈ શકાય. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી, 16 ચિહ્નની માળા કરી ત્યારે સ્વામિનારાયણ એ જ મંત્રનો જાપ કરવો કે ગુરુ મંત્ર, હનુમાનજી કે ઓમ નમઃ, ઓમ નમો વતારીને સ્વામિનારાયણ એ મંત્રની માળા પણ સાથે ચાલે? જો 16 ચિહ્નની માળા કરવી હોય ત્યારે સ્વામિનારાયણ મહામંત્રને જ આપણે જાપ કરી અને માળા કરી તો એ વધારે હિતાવહ કહેવાય.
અને બાકી ગુરુ મંત્રની માળા કરતા હોય, નમો અવતારીને સ્વામિનારાયણ એ મંત્રની માળા કરતા હોય, ત્યારે પણ આપણે કંઈક તો મનને સ્થિર કરવું પડશે ને. તો એ સમયે પણ તમે ચરણારવિંદના ચિહ્નોમાં સ્થિર કરી શકો, ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરી શકો, કોઈ લીલા ચરિત્રને સંભાળી શકો. ગમે એવી રીતે કોઈ પણ મંત્ર જાપ કરી ત્યારે આપણે કંઈક તો મનને સ્થિર કરવા માટે આધાર ખપશે, તો એ ભગવાનના ચરણારવિંદના ચિહ્ન હોય, સ્વરૂપ હોય, ભગવાનના લીલા ચરિત્ર હોય, ગમે એમાં આપણા મનને સ્થિર કરી શકે. 15 દિવસ ફરાર કરીએ છીએ તો સાથિયો પૂર્યો પરે, પૂનમના સાથિયા પૂરે ને એ કહેતા. હા, એ તો પોતાની શ્રદ્ધા ઉપર છે. પૂનમ ભરવી હોય એ શું કે રસોડું ભરવું કે મંડળ ભરવું, એની સાથે ઉપવાસને કોઈ કનેક્શન નથી. પણ જેમ ઉપવાસનો સંકલ્પ કર્યો એમ મંડળ ભરવાનો, એટલે કે આ રસોડું ભરવાનો સંકલ્પ કર્યો હોય તો ભરી શકાય. જય શ્રી સ્વામિનારાયણ. શું સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે સ્વામી? યસ, જે પરમ તત્વ વિષ્ણુ નારાયણ છે એના જ અવતાર છે ભગવાન સ્વામિનારાયણ.